રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ધર્મેન્દ્ર કોલેજના કેમ્પસમાં આવેલી એવીપીટીઆઈ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રદર્શન ત્રણ દિવસ રવિવાર સુધી જાહેર જનતા માટે વિના ખુલ્લું રહેશે આ પ્રદર્શનમાં હેમ રેડિયો લાઈવ સ્પેસ મોડેલ થ્રીડી કલર પ્રિન્ટર વિકલાંગની ઓપોમેટિક સાયકલ નેનો ટેકનોલોજી જેવા વિવિધ ચાલીસથી વધુ વિજ્ઞાન પ્રોજેક્ટ મોડેલ રજૂ કરાયા છે પ્રથમ દિવસે રામકૃષ્ણ આશ્રમના સ્વામી મેઘનાનંદ ડૉક્ટર એચ એલ પંડ્યા ભાવનગર પોલિટેકનિક ડોક્ટર કેજી મારડિયા પ્રિન્સિપાલ રાજકોટ ઇજનેર કોલેજ તથા એડી સ્વામિનારાયણ રાજકોટ પોલિટેકનિકના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું આ તકે શાળા કોલેજના વિશાળ છાત્રો હાજર રહ્યા હતા આ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી બાળવૈજ્ઞાનિકો ભાગ લઈને પોતાના વિજ્ઞાન ઇનોવેશનને રજૂ કર્યા છે ત્રણ દિવસમાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો ભાગ લેવાના છે ખાસા વિજ્ઞાન પ્રદર્શનમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને ઈશ્વરિયા ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરની કૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ વિજ્ઞાન પ્રદર્શનમાં ત્રણ દિવસમાં અગિયાર પ્રકારની સ્પર્ધામાં વિજ્ઞાનની કવિતા કાર્ટૂન અને રંગોળી જેવી યોજવામાં આવશે અને આ પરત્વેના કુલ અગિયાર પરની પણ યોજાશે પ્રોફેસર નિકેશ શાહ અધ્યક્ષ વિજ્ઞાન ગુજરી રાજકોટ યુનિટ આજનું આ સંમેલન વિજ્ઞાન ગુજરી માધ્યમથી ત્રણ દિવસ યોજાવાનું છે અને આ સંમેલનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ જે સ્કૂલના અને કોલેજના છે એમના વિજ્ઞાનની રુચિ થાય એમાં વિજ્ઞાનમાં રસ દેખાડે અને આપણી જે રાષ્ટ્રીય સંસ્થાનો છે એમાં ભાવિ વૈજ્ઞાનિકો મળે કારણ કે જો વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલથી જ વિજ્ઞાનમાં રસ દાખવશે તો જ ભવિષ્યમાં એ આપને વૈજ્ઞાનિકો મળી શકશે તો આજે જ્યારે આપણે ચંદ્રાયણ અને આદિત્ય એલવન લોન્ચ કરી અને વાહ વાહ કરી છે ત્યારે ફરીથી નવા વૈજ્ઞાનિકો આપણા દેશમાં આવે આ માટે આમાં ચોત્રીસ સ્ટોલ આ વિજ્ઞાન પ્રદર્શનમાં રાખેલ છે અને એની અંદર દરેક સ્ટોલ અમે નિઃશુલ્ક આપેલ છે મેઇન તો વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય એટલા માટે જે વિદ્યાર્થીઓએ જે પ્રોજેક્ટ બનાવેલા છે અને જે આપણી સ્વદેશી વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એડવાન્સ ટેકનોલોજી છે કે મોડર્ન વિજ્ઞાન છે આ બંનેનો સમન્વય આ વિજ્ઞાન પ્રદર્શનમાં જોવા મળશે અને એકસો પચાસથી વધારે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ત્રણ દિવસમાં વિઝિટ કરવાના છે પ્રદીપ જોશી વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના સચિવનું દાયિત્વ છે મારી પાસે વિજ્ઞાન ગુર્જરી દ્વારા દર વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવે છે આ વર્ષનું ગુજરાત વિજ્ઞાન સંમેલન આપણા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેના મુખ્ય ત્રણ આયામો રાખવામાં આવે છે એક હોય છે કોન્ફરન્સ અને વર્કશોપ અને બીજો આયામ હોય છે સ્પર્ધાઓ વિવિધ વિજ્ઞાનને લગતી અગિયાર પ્રકારની સ્પર્ધાઓ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ અને ત્રીજો આયામ હોય છે જે એક્ઝિબિશન હોય છે આજરોજ બાવીસ માર્ચથી લઈ અને ચોવીસ માર્ચ સુધી સ્કૂલ ત્રણ દિવસ એવી પીટીઆઈ રાજકોટ ખાતે વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત વિજ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરની શાળા કોલેજ અને અન્ય ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ્સમાંથી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ બનાવેલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે સાથે સાથે અમારા એક કોન્ફરન્સ હોલની અંદર વિજ્ઞાનને લગતી અને ઇનોવેશનને લગતી શોર્ટ મૂવીઝનું પણ પ્રદર્શન કરવામાં આવશે સાથે સાથે આર્ટિશિયન્સ તરીકે કચ્છથી બહેનોને પણ આમંત્રિત કર્યા છે અને માટીકામનું પણ પ્રદર્શન કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે ઝેડામાંથી એક સ્પેસને લગતી પ્રદર્શનીની ભાષ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારબાદ સુરતથી આશીષ ઘેટિયા સ્પેસના મોડેલ સાથે અહીંયા આવેલ છે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાંથી એમના મોડેલ સાથે અહીંયા ડૉક્ટર સુમિત વ્યાસ સાહેબનું ટીમ પણ છે સાથે સાથે ઓધવજી વાલજી સેઠ વિજ્ઞાન ભવન જે છે એમના દ્વારા પણ ગણિત અને વિજ્ઞાનના મોડેલ્સને અહીંયા પ્રકાશિત કરવામાં આવે છે સામાન્ય રીતે જે છે એ વિજ્ઞાન તરફની રૂચિ વધારી અને વૈજ્ઞાનિકોનું સર્જન કરવા માટેનો અમારો અથાગ પ્રયત્ન હોય છે અને આવા કાર્યક્રમો દ્વારા અમે વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષિત કરીએ છીએ